નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે આગળના વિડિયોની અંદર મૂલ્યાંકન 1 છે એ શરૂઆત કરી દીધી છે. એમાં આપણે પ્રશ્ન પહેલો જોઈ ગયા, પ્રશ્ન બીજો જોયો, એના અવકલ્પ જોયા, તો એ પેજ આપણે જોઈ ગયા. પહેલા પ્રશ્ન આપણે સરસ ખાલી જગ્યાનો હતો, તો તમને બધાને બધી ખાલી જગ્યા આવડી ગઈ હતી, સરસ વાત છે. પછી તો કે આપણે શૈક્ષણિક વસ્તુઓ જે ચિત્ર જોઈ ઓળખીને લખવાનું હતું એ આવડી ગયું, સારી અને ખરાબ ટેવ એ જોયું, અને ખરા ખોટા પણ આપણે જોયા. હવે આપણે આગળ વધીએ તો કે સામાન્ય જ્ઞાનમાં તમારા પેજ નંબર 29 ઉપર જોવાનું છે. એની અંદર પ્રશ્ન ત્રીજો, નીચે આપેલી વસ્તુઓનો ઉપયોગ લખો. ખુરશી, તો ખુરશીનો ઉપયોગ આપણે શા માટે કરીએ, તો કે બેસવા કરીએ. અને સાણસી, તો કે ગરમ વાસણ પકડતા. આ આપણે ભણી ગયા હતા એ પાઠની અંદર, એમાં ઘણી બધી વસ્તુ આવી હતી. ઘડિયાળ આવી હતી, તો ઘડિયાળનો ઉપયોગ શેના માટે? તો કે સમય જોવા માટે કરીએ છીએ. પછી પગલું છોડ્યું, તો એનો ઉપયોગ તો કે પગલું છૂવા માટે કરીએ છીએ. એ કબાટ, તો એનો ઉપયોગ તો કે કપડાઓ કે વસ્તુઓ રાખવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી કાતર, એનો ઉપયોગ તો કે કોઈ પણ વસ્તુ આપણે કાપવા માટે કરીએ છીએ. એ આપણે ભણી હતા. બધી આપણા રોજિંદા જીવનમાં એ વસ્તુનો શું ઉપયોગ છે એ આપણે લખવાનું છે. આમ પણ આપણે કોઈ ને કોઈ વસ્તુનો આપણે ઉપયોગ થતો જ હોય, પણ એનો ઉપયોગ શું છે એ આ પ્રશ્નમાં આપણે લખવાનો હતો. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા વિધાનોમાંથી પર્યાવરણની જાળવણી માટે ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, શુભ તેમના વિસ્તારમાં આવતા પક્ષીઓને પજવે છે, ખોટી વાત. પર પશુ કે પક્ષી કોઈને પણ આપણે ક્યારે પણ હેરાન કરવા જોઈએ નહીં. પશુ પક્ષી શું કોઈ પણ વ્યક્તિ કે ને પણ આપણે ક્યારે પણ હેરાન કરવા જોઈએ નહીં. શક્ય હોય તો આપણે બધાની મદદ કરવાની, કોઈને પણ હેલ્પ કરવાની, પણ ક્યારે પણ કોઈને હેરાન કરવાના નહીં. એમાં પશુ પક્ષી છે એ આપણને શું નુકસાન પહોંચાડે? કંઈ જ નહીં. તો એને હેરાન કરીને આપણને શું મળે? આપણે ઘણીવાર જોઈએ છીએ કે શાંતિથી કોઈ પશુ પક્ષી છે એ બેઠું હોય, હવે માની લો કે ઝાડવા ઉપર કોઈ પક્ષી બેઠું છે, તો આપણે ચાય કરે શું કરીને પથ્થર મારી, તો એમાં આપણને શું મળ્યું? એવું કરવાનું ક્યારે નહીં. ક્યારે પણ પશુ પક્ષીને હેરાન કરવાના છે નહીં. અને વ્યક્તિને પણ આપણાથી થઈ શકે તો આપણે મદદ કરવાની, પણ ક્યારે કોઈને હેરાન કરવાનું નહીં. એટલે એ ખરાબ કેવ છે, એટલે ખોટું. પછી બીજું, તનની કાળા વાળી છારીથી છોડને પાણી પાય છે અને પાણીનો ખૂબ વગાર કરે છે. તો કે જળ એ જ જીવન છે, વાક્ય ખોટું છે. તો એવું ક્યારેય કરાય નહીં. તો તમે પાણીનો એટલો દુરુપયોગ કરો તો જ્યારે પાણી તમને ન મળે ત્યારે તમને એની કિંમત સમજાય. તો પાણી વગર તમે એક દિવસ પણ રહી શકો નહીં. કઈ વસ્તુ કરવા તમારે પાણીનું જોઈએ? તો કે સવારમાં ઉઠો તો નાહવા, પીવા, કપડાં ધોવા, બધી જ બાબતમાં તમારે પાણીની જરૂરિયાત પડે છે. પણ કોઈ પણ વસ્તુનો ઉપયોગ છે ને એ સદુપયોગ હોવો જોઈએ, દુરુપયોગ નહીં. એટલે કે આપણે પાણી આપણે અગર ઘણું પુષ્કળ હોય ને તો પણ આપણે એનો દુરુપયોગ કરવો જોઈએ નહીં. એનો આપણે જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણને પાણી મળી રહે, નહીં તો પાણી મળી રહે નહીં. આપણે નળ ચાલુ રાખી દઈએ તો પાણીનો બધો દુરુપયોગ થાય, પાણી બધું વહી જાય, એવું કરાય નહીં. આપણું હાથ ધોવા છે, કામ થઈ ગયું, તો આપણે નળ વ્યવસ્થિત બંધ કરી દેવાનું. પછી આપણે ઝાડવાને પાણી પાઈએ છીએ તો નિરાંતે થોડું થોડું પાણી બધા ઝાડવાને પાઈ દેવાનું. પછી ક્યારે પણ આપણે નાતા હોય તો આપણે એક ડોલની પાણીની જરૂરિયાત હોય તો આપણે એક જ ડોલ પાણીનો ઉપયોગ કરવાનો. એવું નહીં કે આપણે મજા આવે તો ત્રણ ચાર પાંચ ડોલ પાણીને નહીં લઈએ, એવું કરવાનું નહીં. એ પાણીનો દુરુપયોગ, કોઈ પણ વસ્તુનો આપણે સદુપયોગ અને જેટલું જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો, જરૂરિયાતથી વધારે એનો ઉપયોગ કરવાનો નહીં. અને પાણીનો તો ખાસ, પાણી જેટલું પાણી બચાવશો એટલું જ આપણને ઉપયોગી છે, જળે જીવન છે. ત્રીજું, નેયા હંમેશા જૂના છાપામાંથી કાગળની થેલીઓ બનાવે છે. બહુ સારી બાબત છે. પ્લાસ્ટિક છે એ કેટલું દુરુપયોગ કરે છે, કેટલું પછી આ પશુઓ ખાય એના પર પેટમાં પણ નુકસાન થાય છે, અને પ્લાસ્ટિક છે પર્યાવરણને તો પણ ખૂબ નુકસાન પહોંચાડે છે. એટલે કાગળની થેલી હોય તો એ ખૂબ સારી વાત છે, કાગળની થેલી બનાવે છે, બહુ સારી બાબત છે, સાચું. પછી ત્રીજું, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો.